જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધે બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ કે જે તમારી સેકન્ડ એક્ઝામ હશે એનું રિઝલ્ટ બધાને લગભગ આવી ગયું હશે, બરોબર છે? જેને નહીં આવ્યું એનું પણ એકાદ દિવસમાં લગભગ આવી જશે, બરોબર છે? તો એ આ વિડીયો પછી જોઈ શકે છે. પરંતુ જેનું આવી ગયું છે તેને સૌથી પહેલાં તો, બરોબર છે, આપણે લાઈવ ગોઠવવાના હતા, પરંતુ હું તમારો ટાઈમ વેસ્ટ કરવા પણ નથી માંગતો. એટલે હું શું કહું છું, તમારું જે રિઝલ્ટ આવ્યું છે ટોટલ માર્ક્સ જે છે એ તમારે કમેન્ટ કરવાના રહેશે, બરોબર છે? હવે તમારા હિસાબે તમને તમારા માર્ક્સ સેટિસ્ફેક્શન છે, તમને તમને વધારે લાગે છે, તમને ઓછા લાગે છે? વધારે તો લગભગ કોઈને ના લાગે, પરંતુ તમને ઓછા લાગે છે વગેરે વગેરે, બરોબર છે? તો એમને આ શું કરવું હવે, બરોબર છે, ફાઇનલ એક્ઝામ માટે શું કરવું, અત્યારે શું કરવું, એની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જોવાના છે. તમને બહુ જ જે છે આ વિડીયોમાંથી જાણકારી મળવાની છે. તો ચાલો શરૂઆત કરીએ વિડીયોની. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારી સેકન્ડ એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું. હવે તમને શું કરવાનું છે કે તમને જોવાનું છે કે ભાઈ સેકન્ડ એક્ઝામમાં મારા જે પર્સન્ટેજ અથવા તો જે માર્ક્સ હતા એ ફર્સ્ટ એક્ઝામની કમ્પેરિઝનમાં કેવા છે. ઓકે, બીજી વસ્તુ શું છે કે ભાઈ જો હું આવીને આવી જ રીતે રહીશ, બરોબર છે, કે ભાઈ જો હું આટલા ને આટલા જે ગ્રેડ લાવીશ તો શું મને સેટિસ્ફેક્શન મળશે. જેમ કે સપોઝ કરો કે તમારા ફર્સ્ટ એક્ઝામમાં તમારું ટોટલ સંતુષ્ટ ટોટલ જે છે તમારું 350માંથી તમારું ટોટલ થતું 290ની આસપાસ, બરોબર, અને આ વખતે તમારું 280ની આસપાસ થયું, બરોબર. તો એટલું ટોટલ જે છે એ ફાઇનલ એક્ઝામની કમ્પેરિઝનમાં થશે તો મને ચાલશે, બરોબર છે. પરંતુ એ તમારે પહેલા બંનેમાં કમ્પેરિઝન કરવાની રહેશે. હવે જેને ઓછા ટકા આવ્યા છે એની વાત ખાસ કરીને કરવા જઈ રહ્યો છું કે જે ફર્સ્ટ એક્ઝામમાં ફેલ થયા છે અને સેકન્ડ એક્ઝામમાં માંડ પાસ થયા છે. તો ફાઇનલ એક્ઝામની પ્રિપેરેશન કરવી કઈ રીતે, કારણ કે જે ફર્સ્ટ એક્ઝામમાં અને સેકન્ડ એક્ઝામમાં બેસ્ટ કર્યું છે જેમણે, એમણે ફાઇનલ એક્ઝામમાં ખાલી 2-3 ચેપ્ટર જ પાછળના પાકા કરવાના રહેશે. બાકી તો ફર્સ્ટ એન્ડ સેકન્ડ ટર્મને આવડે છે, પરંતુ જેમને કશું જ નથી આવડતું આખી બુકનું, કે જે ફર્સ્ટ એક્ઝામમાં ફેલ થયા છે અથવા તો માંડ પાસ થયા છે બંને એક્ઝામમાં, એમને શું કરવાનું છે. તો એમના માટે આપણી ચેનલ ફાઇનલ એક્ઝામમાં બહુ જ તમને હેલ્પફુલ થવાની છે. એ તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી લે. અને જે મેઇન જે માણસો છે કે જેમને ટોપર છે અથવા તો જે સારા ગુણથી બંને એક્ઝામમાં લઈ આવ્યા છે, તો એમને પણ આ ચેનલ બહુ ઇમ્પોર્ટન્ટ થવાનું છે, જેમાં તમને બીએના લક્ષણો, બીએના ફાયદા, ગેરફાયદા, ઇકોનોમિક્સના ટોપિક્સ અને એકાઉન્ટમાં ખાસ કરીને દાખલાઓ તથા સ્ટેટના સૂત્રો, એવી દરેક વસ્તુઓની સ્ટ્રેટેજીની પ્લાનિંગ આપણી ચેનલ કરવા જઈ રહી છે, બરોબર છે, જે તમને ફાઇનલ એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હશે. અને એનાથી પણ વધારે 12th કોમર્સ તમારું એકદમ બેસ્ટમાં બેસ્ટ જશે, બરોબર છે. એટલે આ ચેનલ તમને એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે. પરંતુ અત્યારે એમને શું કરવાનું છે કે જેમણે કશું જ નથી આવડતું બુકમાં કોઈ પણ સબ્જેક્ટમાં, તો એમને અત્યારથી પ્રિપરેશન ચાલુ કરી દેવાની છે. ઓકે, જો એમને સારો ગ્રેડ લાવો હોય, યુ કેન ડુ ઇટ યાર. અત્યારથી પણ તમે કરશો તો તમે સારા ગુણથી પાસ થઈ શકો છો ફાઇનલ માટે, બરોબર છે. અત્યારે જો માર્ચ ચાલુ થઈ ગયું છે, માર્ચ છે તમારું આખું, અને સાથે સાથે એપ્રિલ જે છે એ 10 થી 15 દિવસ અથવા 20 દિવસ તમને એપ્રિલના પણ મળશે, એટલે 1.5 મહિનો છે, બરોબર છે, તમારી સાથે. અને 1.5 મહિનામાં 7 સબ્જેક્ટ એકદમ હલવા હે, બરોબર છે. તો ફાઇનલ એક્ઝામના મોસ્ટ આઈએમપી અને જે મેં તમને આ બધી ચર્ચા કરી, બરોબર, એ બધું જ આપણી ચેનલ મૂકી દેવાની છે, બરોબર છે. એની માટેની બહુ જ મોટી પ્લાનિંગ થઈ રહી છે આપણી ચેનલ તરફથી. એટલે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જેને સારા માર્ક્સ આવે છે એમના માટે હું શું કહેવા જઈ રહ્યો છું કે જે આ મારો જે છે મત કયો રહેશે કે અને ઓપિનિયન એવું રહેશે મારું કે એમને થોડોક રેસ્ટ લેવો જોઈએ, બરોબર છે. કારણ કે એમને 11th નું જ ના ભણવું જોઈએ, બરોબર છે. કારણ કે એમને થોડું પોતાના ફ્યુચરનું, 12th નું નહીં પણ એની ફ્યુચરમાં જે તમને કરવું છે એનું બેઝિક નોલેજ મેં તમને દર વખતે જ કહું છું, બરોબર છે, કે જે મેં તમને લાઈવમાં પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું કે જે હાયર ગ્રેડથી પાસ થયા છે કે જેમનું 80 થી 85 પ્લસ છે, બરોબર, તો એમને જસ્ટ
રીડ અથવા તો જસ્ટ ગેટ યોર નોલેજ, બેઝિક નોલેજ અબાઉટ યોર ફ્યુચર, ઓકે, કે જે તમને કરવાનું છે. અને જો નથી કર્યું નક્કી, તો કંઈ ને કંઈ નક્કી કરો અને એનું બેઝિક નોલેજ મેળવો. ઓકે, તો એ તમને આ ટાઈમમાં કરવાનું છે. અને એમને પ્રિપરેશન ક્યારથી ચાલુ કરવાનું છે? એમને પ્રિપરેશન માર્ચની એન્ડિંગથી, આફ્ટર 20 માર્ચ, બરોબર. ત્યારથી તમે થોડી થોડી માઇનર પ્રિપરેશન કે જે આગળથી રિવિઝન કરતા હો, બરોબર. પાછળના ચેપ્ટર તો તમને એપ્રિલમાં જ કરવાના, બરોબર, જે સ્ટાર્ટિંગના વીક હોય એમાં જ. પરંતુ એ જે આગળથી ભણી આવ્યા છો, બરોબર, ફર્સ્ટ એન્ડ સેકન્ડ ટર્મનું જે ફાઇનલમાં પૂછવાનું છે, એનું રિવિઝન તમને કરવાનું છે. અને જેને કશું જ નથી આવડ્યું એને તો અત્યારે પ્રિપરેશન ચાલુ કરવાની છે. અને કારણ હું કેમ કહું છું કે જે પાછળના ચેપ્ટર છે એપ્રિલમાં કરવાના, કારણ કે એમાં હું તમને મદદ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો હતો આટલો. તમને તમારા સેકન્ડ એક્ઝામનું જે ટોટલ માર્ક્સ છે અને પર્સન્ટેજ છે એ નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી દર્શાવવાનું છે. અને તમને જે છે, બીજી વસ્તુ શું કહું છું કે તમને આપણી ચેનલે શું મદદ કરી સેકન્ડ એક્ઝામમાં એ પણ જણાવવાનું છે, બરોબર છે, કે કઈ રીતે હેલ્પ થઈ આપણા મોસ્ટ આઈએમપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર અને એક ઓલ્ડ પેપર જૂનો, આ 3 ત્રિપોટીનો વિડીયો મળીને જો તમે જોયો અને એક્ઝામ આપવા ગયા હોય તો તમને કઈ રીતે કેવી ફિલિંગ આવી અને રિઝલ્ટ એનું કેવું આવ્યું એ તમને નીચે કમેન્ટમાં જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં રાખીએ આટલું. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ધ ચેનલ. મળીએ એક નેક્સ્ટ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.